વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલનો પુત્ર અને ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ એવા અમિત પટેલના ઉપર ગત રોજ હુમલો થયો હોવાની પોલીસ ફરિયાદ અમિત પટેલે નોંધાવી છે. ઘટના જાણે એમ છે કે સમગ્ર બાબતમાં અમિત પટેલ કેટલાક યુવાનોને સમજાવવા માટે ગયા હતા. એ યુવાનો હતા કે જેઓ સોળસુંબા ગ્રામ પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર તેમજ વિકાસના નામોની બણગા ફૂંકનાર અમિત પટેલની હકીકતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા હતા, જે અંગે અમિત પટેલ તેમના કેટલાક મળતિયાઓ સાથે તેઓને સમજાવવા માટે ગયા હોવાનું તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. અને એ દરમિયાન એ યુવાનોએ અમિત પટેલના ઉપર જાનલેવા હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ અમિત પટેલે નોંધાવી છે. સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હાલ મહત્ત્વની બાબત એ છે કે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલના પુત્ર ઉપર હુમલો થયો છે, ત્યારે આ સમગ્ર મામલાને કઈ રીતે લેવામાં આવે છે એ ચોક્કસથી જોવાનું રહેશે. ઘણા દિવસથી આ અમુક છોકરાઓ છે અમારા ગામના સોલસુંબાના, એ સોશિયલ મીડિયા ઉપર ગમે તે પ્રકારનું અમારા વિશે વક્તવ્ય આપતા હતા. બધા ડમી એકાઉન્ટ બનાવીને ફેસબુક ઉપર અને વોટ્સઅપ ઉપર એ અમારા વિશે ગમે એવું વાયરલ કરતા હતા. ઘણા દિવસથી અમે એમને સમજાવ્યા કે ભાઈ તમે આવું ના કરો, તમે નવા છોકરાઓ છો, સાયબર ક્રાઇમમાં ફસ્યો છો, તમે અલગ અલગ એકાઉન્ટ નહીં બનાવો. એ રીતે ઘણા દિવસ લગભગ 2-2.5 મહિનાથી અમને આપણે સમજાવતા હતા, પણ એ સમજતા હતા નહીં. લાસ્ટ નાઇટ પણ મેં એમને સમજાવ્યું, મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ રીતે મગજમારી નહીં કરો, કાલે ઉઠીને તમને લાગી જશે બરાબર. પણ આજરોજ આજે એક એમાંનો છોકરો કૌશિક સિંગા ગમે તેમ ગઈકાલે વક્તવ્ય આપતો હતો, આ નહીં થયું, આ નહીં થયું. તો મેં કહ્યું ભાઈ તમે જે કહો ગ્રામ પંચાયતમાં પોલીસ કમ્પ્લેન કરીને આવો બરાબર, પોલીસ કમ્પ્લેન લાવો તમારે, અરે સોરી, તમે ગ્રામ પંચાયતમાં કમ્પ્લેન લઈને આવો, જે કમ્પ્લેન હોય આપણે ત્યાં તમે પંચાયતમાં આપો તમને જે આપવાનું, એ નહીં તમે હું અહીંયા છું, તમે અહીંયા આવી જાઓ, મારા ઘરે જાઓ, ત્યાં ચા પીવો, હું અહીંયા આ છું એમ કરીને મને હું ને મારા મિત્રો જતા હતા
ત્યાં એ લોકોએ ત્યાં મને અમને ઊભા રાખીને અમારા ઉપર ડાયરેક્ટ એટેક કર્યો. મને બે સ્ટીક ઉપર માથા ઉપર માર્યું છે, મારા છાતી ઉપર લાગ્યું છે. બરાબર, હું અત્યારે મેડિકલ કરવા જોઈએ. મારા મિત્રને આઠના નીચે બે સ્ટીકથી માર્યા છે. એ 15-20 જણા હતા, બાકીની FIR ફોડાઈ છે. બધાના નામ આપી દીધા છે. આપનું નામ જણાવશો? અમિત કુમાર પટેલ. અને કઈ ગ્રામ પંચાયતમાં આપ સરપંચ? સોલસુંબા ગ્રામ પંચાયત.